હેલો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ સેની નોલેજમાં દોસ્તો કન્ડક્ટર ભરતીને લગતા કેટલાક મહત્ત્વના પ્રશ્નોની આજે વાત કરવી છે ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ અને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નલમાં મેસેજ કરી અને પૂછતા હોય છે કે સર નોકરી પર ક્યારે જવાનું હોય છે તેમજ કન્ડક્ટરની જે નોકરી હોય છે તેમાં કેટલા કલાક કામ કરવાનું હોય છે તેમજ વધારાના ટાઈમનું કેટલા રૂપિયા મળવાપાત્ર રહેતા હોય છે અને જો રાત્રે કંઈક બસનું રોકાણ કરવામાં આવે તો સુવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવે છે તેમજ રવિવારની રજા હોય છે કે કેમ જેવા તમામ પ્રશ્નો દોસ્તો મારા ધ્યાનમાં આવેલા છે તે પ્રશ્નો આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું અને તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરું છું તેમજ વિદ્યાર્થી મિત્રો તમારે જે કાંઈ અન્ય પ્રશ્નો હોય તે મિત્રો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂરને જરૂર જણાવજો જેથી તમારા જે કાંઈ પ્રશ્નો હશે તેનો સોલ્યુશનને લગતો એક અલગથી વિડીયો બનાવી અને તમારી સમક્ષ પ્રોવાઈડ કરી દઈશ તો વધુ સમય ન બગાડતા ચાલો અમે વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે કે કંડક્ટરની નોકરી પર ક્યારે જવાનું હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે કંડક્ટરની નોકરી પર ક્યારે સવારે જવાનું હોય છે સાંજે જવાનું હોય છે ક્યારે જવાનું હોય છે તો દોસ્તો કન્ડક્ટરની નોકરીના સમયનો કોઈ ફિક્સ ટાઈમ હોતો નથી જો તમારે સવારની પાણીમાં દોસ્તો જવાનું હોય તો જો તમે સવારના આઠ વાગ્યાથી અથવા તો સવારના પાંચ વાગે જાઓ તો બપોરના એક વાગ્યા સુધી તમારે નોકરી કરવાની હોય છે તેમ દિવસમાં દોસ્તો આઠ કલાક જેટલી તમારે નોકરી કરવાની હોય છે તેમજ વાત કરું તો બપોર પછી પણ તમે જઈ શકો છો એમ અલગ અલગ કંડક્ટરને અલગ અલગ ટાઈમ હોય છે તો દોસ્તો જાણી લેજો કે કંડક્ટરની નોકરી પર કોઈ ફિક્સ ટાઈમ હોતો નથી તમારો સમય આઠ કલાકનો હોય છે અને આઠ કલાકથી વધારે પણ તમે નોકરી કરી શકો છો અને કોઈ ફિક્સ સમય હોતો નથી તમારે ગમે ત્યારે સમયમાં નોકરી પર જવાનું થઈ શકે છે તો દોસ્તો હવે વાત કરીએ બીજા નંબરના પ્રશ્નની તો દોસ્તો બીજા નંબરનો પ્રશ્ન છે કે કન્ડક્ટરની નોકરી રોજ કેટલા કલાકની હોય છે દોસ્તો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે કેટલા કલાક સુધી નોકરી કરવાની હોય છે દોસ્તો તો ખાસ જાણી લેજો ફરજિયાત પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે સોળ હજાર જે તમને ખ્યાલ હશે અને આઠ કલાકની દિવસ દરમિયાન તમારે નોકરી કરવાની રહેશે દોસ્તો જો તમે સવારે નવ વાગે નોકરી પર જાઓ તો દોસ્તો નવથી તે દોસ્તો છ થોડી ત્રણ વાગ્યા સુધી એટલે કે જો તમે આમ ગણો તો આઠ કલાક જેટલી તમારે નોકરી કરવાની રહેશે તો ખાસ યાદ રાખી લેજો દોસ્તો ફરજિયાત આઠ કલાક જેટલી તમારે ફરજિયાત નોકરી કરવાની રહેશે અને તેમજ એલાઉન્સ ભથ્થા કોઈ જે કાંઈ મળવાપાત્ર હોય પાંચ વર્ષ ફિક્સ પૂરા પૂર્ણ થાય પછી તમને અલગ અલગ ભથ્થા મળતા હોય છે જમવાનું ભથ્થું તેમજ નાઇટ એલાઉન્સનું ભથ્થું અને અલગ અલગ જે કાંઈ ભથ્થા હોય તે મળવાપાત્ર રહેતા હોય છે પરંતુ એ વાત મિત્રો ખાસ યાદ રાખી લેજો કે કંડક્ટરની નોકરીમાં રોજ ફરજિયાત આઠ કલાક જેટલી તમારે નોકરી કરવાની હોય હોય છે કે જો તમે દોસ્તો ઓવર ટાઈમ ભરો અને આઠ કલાકનો સમયગાળો તમારો પૂર્ણ થઈ જાય તેમ છતાં પણ તમે ડેપોના રૂટ પર પહોંચ્યા ન હોય તો જે કાંઈ વધારાનો સમય હોય તે વધારાના સમય અનુસાર દોસ્તો તમને અલગથી પગાર મળવાપાત્ર રહેશે એટલે કે જો ફિક્સ પગાર સોળ હજાર હોય તેમાં વધારો થાય અને પગારમાં વધારો થાય અને તમને સેલેરી ચૂકવવામાં આવે છે તો જેટલા દોસ્તો કલાક દીઠ મારા અંદાજ મુજબ ઓગણચાલીસ અથવા તો ઓગણસાઠ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવતી હોય છે તો ચાલો અમે ત્રીજા નંબરના પ્રશ્નની વાત કરીએ તો દોસ્તો કંડક્ટરની નોકરીમાં નાઈટ રોકાણ કરતી વખતે સુવા અને ભોજનની વ્યવસ્થા ક્યાં હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે દોસ્તો હું પ્રથમ તો જણાવી દઉં દોસ્તો નાઇટ રોકાણ કરતી વખતે તમારે ગમે ત્યાં નાઇટ રોકાણ કરવાનું થઈ શકે છે જેમ કે કોઈ આશ્રમ છે મંદિર છે પેટ્રોલ પંપ છે તેમજ કોઈ ગામડું હોય તો તેને જાપે છે ગમે ત્યાં દોસ્તો તમારે નાઇટ રોકાણ કરવાનું થતું હોય છે તો ખાસ યાદ રાખી લઈએ દોસ્તો નાઇટ રોકાણ કરતી વખતે તમામ બસની જવાબદારી કંડક્ટરની અને ડ્રાઈવરની હોતી હોય છે એટલે કંડક્ટર અને ડ્રાઈવરે બસ છોડીને ક્યાંય પણ જવાનું હોતું નથી એટલે કે રાત્રે ભોજનની અને સુવાની વ્યવસ્થા કન્ડક્ટર અને ડ્રાઈવરે પોતાના ટિફિન સાથે રાખી અને અથવા તો નજીકના કોઈ વિસ્તારમાંથી તમારે જાતે ટિફિન અને સુવાની વ્યવસ્થા કરવાની હોય છે અને બસમાં જ સુવાનું હોય છે દોસ્તો ખાસ યાદ રાખી લેજો પરંતુ જો તમે ડેપોમાં દોસ્તો હોય અને ડેપોમાં તમારે નાઇટ રોકાણ થાય તો તમે ડેપોમાં સૂઈ શકો છો બસને ત્યાં ડેપોમાં પાર્ક કરી અને ત્યાં સુઈ શકો છો પરંતુ અન્ય જગ્યાએ જેમ કે આશ્રમ મંદિર પેટ્રોલ પંપ તો તમારે દોસ્તો બસ છોડીને ક્યાંય જવાનું નથી બસમાં જ રાત્રી રાય રોકાણ કરવાનું છે અને બસમાં જ તમારે સુવાનું હોય છે આ વાત કરીએ દોસ્તો આગળના ચોથા નંબરના પ્રશ્નની તો મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો રવિવારની રજા હોય છે કે કેમ ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે દોસ્તો કે રવિવારની રજા આપવામાં આવશે કે નહીં આપવામાં આવશે તો ખાસ યાદ રાખી લેજો દોસ્તો આ કન્ડક્ટરની નોકરીમાં કોઈ પણ પ્રકારની રવિવારની કે તહેવારની રજા આપવામાં આવતી નથી આ મિત્રો ખાસ યાદ રાખી લેજો કારણ કે તમને અઠવાડિયામાં એટલે કે વીકમાં એક રજા મળવાપાત્ર રહેશે અને તે દરેક કંડક્ટર દીઠ અલગ અલગ હોય છે કોઈ કંડક્ટરને સોમવાર તો કોઈ કં કન્ડક્ટરને મંગળવાર તેમ અલગ અલગ દોસ્તો રજા મળતી હોય છે તેમજ જો કોઈ કન્ડક્ટરની ઘટ હોય તો રજાના દિવસોમાં પણ તમને બોલાવવામાં આવે છે અને જે દોસ્તો તમે ઓવર ટાઈમ ભરો છો તેનો અલગથી તમને પગાર મળવાપાત્ર રહેતો હોય છે તો દોસ્તો ખાસ યાદ રાખી લેજો મહિનામાં માત્ર તમને ચાર જેટલી ર રજા મળવાપાત્ર હોય છે અને વર્ષની દોસ્તો અડતાલીસ જેટલી રજાઓ મળતી હોય છે પરંતુ તે રજાઓમાં દોસ્તો તમે જો રજાના દિવસે તો તમે જાઓ તો અન્ય દિવસોમાં પણ તમને રજા આપવામાં આવે છે પરંતુ જો તે દિવસે કોઈ કન્ડક્ટરની ઘટ હોય તો તે દિવસે પણ તમને બોલાવવામાં આવે છે તો દોસ્તો કોઈ તહેવાર કે વાર તહેવારમાં ખાસ તમને રજા મળતી નથી તે પણ એક પ્રશ્ન યાદ રાખી લેજો અને બીજું દોસ્તો જણાવી દઉં કે અન્ય કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો તમે જરૂર કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તમામ જવાબ આપવાનો પ્રયાસ કરીશ અને અલગથી વિડીયો બનાવી અને તમારી સમક્ષ આપી દઈશ તેમજ બીજો મિત્રો જણાવી દઉં કે આપના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો ત્યાં દરેક પ્રકારની પીડીએફ તેમજ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી અને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો વંદે માતરમ ભારતમાં કી જે વિડીયો ગમ્યો હોય તો દોસ્તો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ વંદે ભારત